હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમને એકદમ સહેલી રીતે ઘરે ફાલુદો કેમ બનાવવો એની રેસીપી કહીશ. આ ફાલુદો આપણે રોઝ સીરપમાંથી રોઝ ફાલુદો બનાવશું. આ એકદમ સિમ્પલ છે અને બહુ જ ટેસ્ટી લાગે છે, તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી ગમે તો તમે મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપી માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. તો ફાલુદો બનાવવા માટે પહેલાં આપણે તકમરિયાને 10-15 મિનિટ માટે પલાળી દેશું. તો તમને તકમરિયા જેટલા ભાવતા હોય એ રીતે તમારે તકમરિયા લઈ લેવાના અને એ પલાળી દેવાના. તો હું 1/2 ટેબલસ્પૂન જેટલા મેં તકમરિયા લીધા છે. તકમરિયાને આપણે પલાળી દેશું અને સાથે સાથે મેં વર્મી સેલી સેવઈ. તો જો તમારી પાસે ફાલુદાની શેવ ન હોય તો આ વર્મી સેલી લઈ લેવાની, ઇઝીલી માર્કેટમાંથી તમને મળી જશે. તો પહેલાં આપણે તકમરિયાને 1/2 કપથી થોડું ઉપર પાણી નાખી અને પલાળી દેશું. તો 1/2 ટેબલસ્પૂન તક તમે તકમરિયા લેશો તો એ ફૂલી અને 1/2 કપ ઉપર થઈ જશે, એટલે એટલું પાણી નાખી દેવાનું. અને સેવઈને હું ગરમ પાણીમાં 2-3 મિનિટ માટે બાફી લઈશ. ફાલુદામાં કોર્નફ્લાવરની સેવ પાડી અને પછી વાપરવામાં આવે છે, પણ હું આ વર્મીસેલી ઇઝીલી મળી જાય અને ઇઝીલી બની જાય એટલે હું હંમેશા આ જ વાપરું છું. અને અહીંયા મેં 3 ટેબલસ્પૂન મલાઈ લીધી છે. તો દૂધની ઉપરની જે મલાઈ હોય એ લીધી છે. મલાઈ ન હોય તો તમારે ક્રીમ લેવાનું, એમાં આપણે 1/2 કપ દૂધ નાખી દેશું. તો જો તમને બહુ ફેટનિંગ ફાલુદો ન બનાવવો હોય, મીન્સ કેલરી વાળો, તો તમારે મલાઈ નહીં નાખવાની. પણ તમે મલાઈ નાખશો તો એકદમ દૂધ જાડું થઈ જશે અને એનો ટેસ્ટ બહુ સારો આવશે. અને એમાં હું 2 ટેબલસ્પૂન રોઝ સીરપ નાખી દઈશ. તો હું મેપ્રોનું વાપરી રહી છું અને હું આ બધું મિક્સર જારમાં નાખી રહી છું. તમે તપેલીમાં મિક્સ કરી અને બ્લેન્ડરથી મિક્સ કરીને પણ ફાલુદોને આ રીતે ચર્ન કરી લેવાનું. આ રીતે મેં એને મિક્સ કરી લીધો છે. હવે આપણે ગ્લાસ તૈયાર કરશું ફાલુદોના. તો પહેલા આપણે 1-1 ટેબલસ્પૂન જેટલું રોઝ સીરપ નીચે ગ્લાસમાં નાખી દેશું. એના પર આપણે તકમરિયા, તો આપણે તમને જેટલા ભાવતા હોય એ રીતે નાખવાના. અને તકમરિયા છે એ ઉનાળામાં બહુ જ ઠંડા હોય છે અને બહુ જ સારા હોય છે. તો તમારે તકમરિયા ઉનાળામાં ફાલુદામાં જરૂરથી વાપરવા. તો મેં 2-2 ટેબલસ્પૂન જેટલું લઈ લીધું છે. તમને જેટલું ભાવે એટલું તમારે તકમરિયા લેવાના. અને આ સેવઈ ઠંડી થઈ ગઈ છે, તો 1-1 ટેબલસ્પૂન જેટલું આપણે તકમરિયાના ઉપર એનું લેયર રાખી દઈશું. આ રીતે તો 1-1 ટેબલસ્પૂન જેટલું મેં સેવઈ પાથરી દીધી છે. અને તમે જોઈ શકો છો હવે લેયર બન્યું છે. પહેલા રોઝ સીરપ, પછી તકમરિયા અને પછી ઉપર સેવઈ. અને તમારે જો ડ્રાયફ્રૂટ્સ નાખવા હોય તો તમે સેવઈ ઉપર ડ્રાયફ્રૂટ નાખી શકો છો. અને હવે આપણે જે રોઝ સીરપ વાળો દૂધ છે એ આ રીતે 1/2 સ્પૂન રાખી અને ધીરે ધીરે તમારે ગ્લાસમાં રેડવાનું. થોડો ગ્લાસ આપણે બાકી રાખશું. તો આ રીતે તમે સ્પૂન રાખો તો નીચેના જે લેયર છે એ વિખાઈ ન જાય. એટલે આ રીતે ધીરે ધીરે તમારે જે રોઝ સીરપ વાળું મિલ્ક છે એ તમારે નાખવાનું. અને ઉપર જે થોડા ફીણ બન્યા હોય મિક્સર જારમાં એ આપણે થોડા લઈ આ રીતે ગ્લાસમાં નાખી દેશું. તો સૌથી સહેલો ફાલુદો આજે મેં તમને શીખવાડ્યો. ફાલુદોમાં વેરાયટી હોય છે. તમે ચોકલેટ ફાલુદો, મેંગો ફાલુદો, રબડી ફાલુદો, કસ્ટર્ડ ફાલુદો અને આ રોઝ ફાલુદો મળતા હોય છે. તો આ મેં તમને સૌથી ઈઝી અને એકદમ ઝટપટ બની જાય એવો રોઝ ફાલુદોની રેસીપી હું તમને આજે દેખાડી રહી છું. અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બન્યું છે. હવે આપણે એના ઉપર વેનીલા આઈસ્ક્રીમ નાખી દઈશું. આ રીતે તો 1-1 સ્કૂપ કે તમને જેટલું જોવે એ રીતે તમારે નાખવાનો આઈસ્ક્રીમ આ રીતે સ્કૂપથી. તો આ રીતે થોડો ગ્લાસ આપણે બાકી રાખવાનો અને પછી આપણે ઉપર આઈસ્ક્રીમ નાખીશું. આ રીતે તો આઈસ્ક્રીમ મેં નાખી દીધો છે. હવે આપણે એના પર રોઝ સીરપ થોડું થોડું નાખી દઈશું. તો આમાં આપણે ખાંડ એટલે શુગર એટલે નહીં વાપરવાની કે જે તમે રોઝ સીરપ લ્યો એમાં ખાંડ શુગર હોય જ છે, એટલે નહીં નાખવાની. અને ઉપરથી આપણે બદામ અને પિસ્તાની સ્લાઈસથી ગાર્નિશ કરી દેશું. એટલે આપણો ફાલુદો તૈયાર છે. તમે એને તરત જ તો તમે આ ટેસ્ટી અને આસાન ફાલુદો
જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને રોઝ ફાલુદાની રેસિપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.